विद्यार्थी मित्रों, गत लेक्चर में आपणे भागीदारीना हिसाबों चेप्टरनी थीअरी जोई थी। त्यारबाद एनो मूड़ी खाता, नफा नुकसान, फाळवणी खातू, चालू खाता, एना पत्रकोनी वात करी थी। त्यारबाद ए पत्रको आपणे जोया पछी, पत्रकोनी वात पूरी थया पछी पत्रको तमे पाका कर्या, होमवर्क में पण लख्या, त्यार पछी आपणे मूड़ी खाता, नफा नुकसान, फाळवणी खातू अने चालू खाता ना पत्रकोनो आधारित दाखलो, एक दाखलो आपणे गण्यो जेमां मूड़ी अस्थिर हती। एटले आपणे बे खाता बनाव्या हता, नफा नुकसान फाळवणी खातू अने भागीदारोना मूड़ी खाता। आजे आपणे एक स्थिर मूड़ी खाता पद्धतिनो दाखलो लेवो छे, जेमां ત્રણ વસ્તુ આપણે બનાવવાની આવશે: નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના સ્થિર મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા। પેજ નંબર 32માં આપણે 8મો દાખલો લીધો હતો, હરપાલ અને ચિરાગ નામના મૂળ તત્વો ભાગીદારી વિષય પ્રવેશમાં 8મો દાખલો પેજ નંબર 32 ઉપર આપણે લીધો હતો। આજે આપણે 9મો દાખલો એની પછીનો જે છે એ લઈએ છીએ, જેમાં આ ત્રણ વસ્તુ બનાવવાની છે: નફા નુકસાન ફાળવણી, મૂડી ખાતા અને ચાલુ ખાતા। ઓકે, હવે એ ખબર કેમ પડે કે ત્રણ વસ્તુ બનાવવાની છે? તો જો રકમ આપણે પહેલાં વાંચીએ એટલે ખ્યાલ આવી જાય। તો ભદ્રેશ અને હિરલ ચોપડીમાં ધ્યાન બધાનું, એક પેઢીના ભાગીદારો છે, તેમનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 છે। તારીખ 1/4/16 રોજ તેની કુલ મૂડી 4,20,000 છે, તેનું સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે, એટલે મૂડી આપણે ફાળવવાની છે પ્રમાણમાં। આ દિવસે તેના ચાલુ ખાતાની બાકી આ પ્રમાણે છે, એમાં ભદ્રેશની 36,000 જમા અને હિરલની 24,000 ઉધાર છે। રકમમાં ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો મૂડી સ્થિર પદ્ધતિએ ગણાય, તો ચાલુ ખાતા બનાવવાના, નહીતર ચાલુ ખાતા બનાવવાના નથી। ભાગીદારી કરાર અનુસાર મૂડી ઉપર 12% વ્યાજ આપવાનું છે, ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉપર 10% લેખે વ્યાજ ગણવાનું છે। ભાગીદારોએ પેઢીમાંથી કરેલા ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે। મૂડી, ઉપાડ અને ચાલુ ખાતાનું વ્યાજ એ હવાલા ગણાય, એની કેટલી અસર આપવાની છે? 2 અસર। ત્યારબાદ ભદ્રેશને પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક 2400 રૂપિયા પગાર આપવાનો છે। ભદ્રેશે તારીખ 1/10/16 રોજ 36,000 અને હિરલે તારીખ 1/1/17 રોજ 48,000 ઉપાડ કર્યો છે। હિરલને તેનું કમિશન બાદ કર્યા પછી ના ચોખ્ખા નફા ઉપર 10% કમિશન આપવાનું છે। આવું જ્યારે લખેલું હોય કમિશન આપ્યા બાદ, ત્યારે આપણે સૂત્ર મૂકવું પડે, એ આપણે ગણતરીમાં જોશું। ઉપરના હવાલા ધ્યાનમાં લીધા સિવાય પેઢીનો નફો 4,06,800 છે। ઉપરની વિગત પરથી નફા નુકસાન ફાળવણી ખાતું, સ્થિર પદ્ધતિ, ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો। આપણે દોરીશું ત્રણે વસ્તુ, પત્રક આપણે દોરીએ છીએ। તો નફા નુકસાન ફાળવણી ખાતું, ઉધાર અને જમા વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। એની નીચે મૂડી ખાતા આવી જશે, ભાગીદારોના સ્થિર મૂડી ખાતા, એમાં કોઈ જાજી એન્ટ્રી ન આવે એટલે એ આપણે થોડીક વિગતમાં પણ આવી જશે। ઉધાર જમા, તારીખ, વિગત ભદ્રેશ અને હિરલ, તારીખ, વિગત ભદ્રેશ અને હિરલ।
तो नफा नुकसान फाळवणी खातू, भागीदारोना स्थिर मूड़ी खाता, हवे आवशे भागीदारोना चालू खाता। भागीदारोना चालू खाता एमां थोड़ी वधु विगत मूकवानी छे, एटले एक मोटू दौरवानू छे। तारीख विगत भद्रेश अने हिरल, तारीख विगत भद्रेश अने हिरल। बराबर, तो आ चालू खाता अने गणतरी माटे थोड़ी जगह रखीए छीए, जेथी करीने आपणने कंई गणतरी करवानी आवे तो ए आपणे करी शकीए। तो आ त्रण वस्तु विद्यार्थी मित्रों दोरी नाखो। ओके, चालो हवे आपणे एंट्रीओ ऊपर ध्यान, विगत वाँचता जावानी, एंट्री मुकता जावानी। भद्रेश अने हिरल एक पेढ़ीना भागीदारों छे, तेमनुं नफा नुकसान वेचीनुं प्रमाण 3:2 छे। आ 3:2 प्रमाणनी जरूर आपणे क्यारे पड़शे, तो कि ज्यारे दाखलो पूरो थाय, नफो वेचवानो आवे त्यारे। त्यार पछी एक चारो तेमनी कुल मूड़ी 4,20,000 छे અને સ્થિર મૂડીનું પ્રમાણ 4:3 છે। હવે 4,20,000ને 4:3માં ડિવાઈડ કરો, તો આ રીતે ડિવાઈડ કરાય આ ગણતરી। 4,20,000 4:3 એટલે કુલ કેટલા થશે? 4 ને 3 7 થાય, તો આના 7 ભાગ પાડો એટલે 7×6 42 બરાબર, એટલે 4,20,000। આ રીતે પ્રમાણ ફાળવણ ગુણ્યા 4/7 અને 4,20,000 ગુણ્યા 3/7 તો કેટલા આવશે? 7×6 = 24 2,40,000 અને 6×3 = 18 1,80,000 4,20,000। આ રીતે બંનેની મૂડીની ફાળવણી કરી, તો બંનેની મૂડી ક્યાં મૂકશું? સ્થિર મૂડી ખાતાની જમા બાજુ। પહેલી તારીખ 1/4 કઈ છે? પહેલી તારીખ 1/4 16 બાકી આગળ લાવ્યા એની અંદર મૂકશું આપણે બંનેની મૂડી 2,40,000 અને 1,80,000 બંનેની મૂડી મૂકી દીધી। ગણતરી જરૂર પડે એટલે કરવાની, ગણતરીમાં કેલ્સીમાં કરી શકો। ત્યાર પછી ચાલુ ખાતાની બાકી ભદ્રેશની જમા અને હિરલની ઉધાર, તો ચાલુ ખાતું એની જમા સાઈડ 1/4 16 બાકી આગળ લાવ્યા, ભદ્રેશમાં 36,000 જમા, હિરલમાં ડેશ ઉધાર સાઈડ 1/4 16 બાકી આગળ લાવ્યા, એમાં હિરલના ખાનામાં 24,000 ઉધાર, એકની ઉધાર બાકી એકની જમા બાકી। ઓકે, હવે બધા વ્યાજ આવે છે, તો મૂડી ઉપર 12% લેખે વ્યાજ આપવાનું છે। ઓકે, પહેલાં મૂડીનું વ્યાજ ગણીએ 12% લેખે। ચાલો, તો 12% લેખે વ્યાજ આનું ગણીશું મૂડી પર, તો બંનેની મૂડી છે 2,40,000 ને 1,80,000, એના કેલ્સીની મદદથી 12% વ્યાજ ગણો, તો કેટલું આવશે? 2,40,000ના 12% 2,40,000 ગુણ્યા 1,200 બરાબર, એટલે 0,0 12×48 સુધી પડી 4, 12×2 = 24 48 28,800 બરાબર। મૂડી પર વ્યાજની બે અસર ક્યાં થશે? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને ચાલુ ખાતાની જમા બાજુ, બે લાઈન છોડીને મૂડી પર વ્યાજ બરાબર। ભદ્રેશ અને હિરલ એમાં લખશું આપણે, ભદ્રેશમાં 28,800 અને હિરલમાં કેટલું આવશે? તો 1,80,000 ના 12% કરો, 1,80,000 ના 12%
बार अठा छन्नू वधी पड़ी नौ बार का बार ने नौ एकवीस एकवीस हज़ार छसो एकवीस हज़ार छसो टोटल वधी पड़ी एक आठ ने वधी पड़ी एक बीने एक तरह बे पांच पचास हज़ार चार सौ मूड़ी पर व्याज नफा नुकसान फाड़वणी खातानी उधार बाजू अने बीजी असर चालू खातानी जमा बाजू एकत्रीस त्रण सत्तर मूड़ी पर व्याज मूड़ी पर व्याज बहीना खाना में मूकी देशों अठियावी आठ सौ अने एकवीस हज़ार छसो ओके चलो हवे मूड़ी पर व्याज आवी गया पछी आया छे तो के चालू खाता नी शरू बाकी उपर दस टका व्याज गणो हवे चालू खाता नू व्याज छे एनी बे असर पण चालू खाता में एकनी जमा बाकी छे ने एकनी उधार बाकी छे तो एने व्याजनी असर केम याद राखवानी तो आ रीते याद राखवानी के चालू खाता में चालू खाता में जमा बाकी नु व्याज चालू में जमा अने उधार बाकी नु व्याज चालू में उधार नफा नुकसान फाळवणी खाता में क्रॉस जमा बाकी नु व्याज उधार बाजू उधार बाकी नु व्याज जमा बाजू आ रीते आपवानुं ओके तो केटला टका व्याज आपवानुं छे आपणे दस टका तो दस टका व्याज आपवानुं छे एटले चालू खातानुं दस टका व्याज तो केटलू थशे छत्रीस हज़ार बाकी थी दस टका एटले छत्रीसो जमा बाजू लखशू चालू खाता नू व्याज छत्रीसो अने उधार बाकी चौबीस हज़ार छे एटले उधार बाजू लखशू छेली तारीख एकत्रीस त्रण सत्तर चालू खाता नू व्याज उधार बाजू चौबीसो ओके छत्रीसो अने चौबीसो एनी बीजी असर आवशे नफा नुकसान फाळवणीमां क्रॉस एटले जमा बाकीवाळो उधार ए लखशू चालू खातानी जमा बाकीनू व्याज काउंसमां हूँ लखशू कोनू व्याज छे भद्रेशनू भद्रेश तो एमां केटला लखशो छत्रीसो अने उधार बाकीनू व्याज जमा बाजू लखशू अहींया बेलेटी छोड़ीने चालू खातानू उधार बाकीनू व्याज अने काउंसमां लखशू हिरल बराबर हिरल तो एमां केटला रुपया छे चौबीसो जमावाळू उधार अने उधारवाळू जमा आ रीते चालू खाताना व्याजनी असर आवशे त्यार पछीनी एंट्री आपणे जोईए तो ઉપાડ ઉપર બાર ટકા વ્યાજ ગણો પણ હજી આપણને ઉપાડ નથી આપ્યો ઉપાડ આવે એટલે વ્યાજ ગણીએ ભદ્રેશને પેઢીમાં સક્રિય કામ કરવા બદલ માસિક ચોવીસો પગાર આપવાનો છે ભદ્રેશનો પગાર ભાગીદારનો પગાર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પગાર ખાતે કાઉન્સમાં કેટલા રૂપિયા પગાર છે તો કે માસિક રૂપિયા ચોવીસો એટલે ચોવીસો ગુણ્યા બાર તો કેટલા આવશે જીરો જીરો બાર ચોગો અડતાલીસ નવથી પડી ચાર બાર દો ચોવીસ ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ હજાર આઠસો ઓકે ભદ્રેશનો પગાર અઠ્યાવીસ આઠસો બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ પગાર ખાતે રૂપિયા અઠ્યાવીસ હજાર આઠસો જો મિત્રો પત્રક પાકા બરાબર કર્યા હોય તો આ બધી જ એન્ટ્રીઓ ઝડપથી સમજાય ભાગીદારનો પગાર છે પેઢી માટે ખર્ચ છે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને ચાલુ ખાતાની જમા બાજુ મૂડી ખાતામાં ન આવે કારણ કે મૂડી ખાતું સ્થિર છે એટલે માત્ર મૂડીની જ બાકી અંદર આવે અસ્થિર મૂડી હોય તો આ બધી જ એન્ટ્રીઓ અહીંયા જે લખાઈ છે ચાલુ ખાતામાં એ બધી એન્ટ્રી મૂડી ખાતામાં આવે ત્યાર પછી પગાર આવી ગયો ત્યાર પછી આગળ વધીએ ભદ્રેશે ઉપાડ કર્યો છે બહીનો ઉપાડ આવે છે હવે તો ઉપાડ ક્યાં આવશે ચાલુ ખાતાની ઉધાર બાજુમાં અલગ અલગ તારીખ આપી છે એક દસ સોળ ઉપાડ ખાતે ભદ્રેશમાં છત્રીસ હજાર અને હિરલમાં એક એક સત્તર એક એક સત્તર ઉપાડ ખાતે અડતાલીસ હજાર હિરલમાં ઓકે હવે એનું આપણે વ્યાજ ગણીએ ઉપર આપ્યું હતું ને બાર ટકા લેખે વ્યાજ ગણવાનું છે ઓકે તો બાર ટકા લેખે ગણો પણ મહિના ધ્યાનમાં રાખવાના એક દસ સોળ અને આના એક એક સત્તર તો ભાઈનું વ્યાજ ગણીએ આપણે એની એવી ગણતરી કરીશું
36,000 ઉપાડ, એના 12%, 12/100 અને એને ગુણ્યા કેટલા મહિના, 1 10 16, એટલે 10 થી ગણવાના, 10 11 12, 1 2 ને 3, એટલે 6 મહિના, ગુણ્યા 6 ભાગ્યા 12, તો કેટલા આવશે? 0 6 36 વધી પડી 3 36 18 3 21 2160, 36 5 180, 18 ને 2 વધી પડી 3 6 18 3 2160, અને બીજો ઉપાડ 48,000 × 12% અને એને કેટલા મહિના, 1 1 17, એટલે 1 2 ને 3, એટલે કુલ કેટલા મહિના આવશે? એના 3 3 12 આવશે, તો એમાં ઉડી જશે 48,480 × 3, 0 3 8 24 વધી પડી 2 3 4 12 ને 2 14, બરાબર 1440. ઉપાડના વ્યાજની બે અસર, ચાલુ ખાતામાં ઉધાર બાજુ, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. 31 3 17, અહીં લખશું ઉપાડનું વ્યાજ 2160 અને 1440. બીજી અસર ફાળવણી ખાતાની જમા બાજુ, ઉપાડ પર વ્યાજ ભદ્રેશ અને હિરલ બેયનું વ્યાજ કેટલું કેટલું આવ્યું? 2160 1440, એટલે કુલ આવશે 3600. ઉપાડના વ્યાજની બે અસર આપણે આપી. ત્યાર પછી આગળ વધીએ. ઉપાડનું વ્યાજ આવી ગયું, ઉપાડ આવી ગયો, પછી કહે છે હિરલને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફાના 10% કમિશન આપો. પણ એ ક્યારે આપવાનું? નફો આવે ત્યારે. હવે નફો આપ્યો છે આપણને 406,800, તો નફો લખશું આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ચોખ્ખો નફો ક્યાંથી લાવ્યા? તો નન્નું ખાતેથી લાવ્યા. નન્નું મતલબ નફા નુકસાન 406,800. ઓકે, તો હવે આપણે કમિશન આપવાનું છે કોને? તો કે હિરલને. પણ ક્યારે આપવાનું છે? તો કે છેલ્લે, એટલે નફો હવે આવે ત્યારે. 3:2માં નફા નુકસાનનું પ્રમાણ છે, હિરલનું 10% કમિશન છે. ઓકે, ચાલો હવે નફા નુકસાન ફાળવણી ખાતું પહેલાં બંધ કરીએ, તો કેટલો સરવાળો એનો થાય છે જોઈએ. 0 0 8 ને 4 12 ને 6 18 વધી પડી 1 3 ને 1 4 ને 2 6 6 12 વધી પડી 1 4 ના 4, 412,800. 412,800 એમાંથી આટલી રકમ બાદ કરીએ તો કેટલા રૂપિયા નફો વધે છે એ ગણતરી આપણે કેલ્સીમાં કરવાની છે. અહીંયા નહીં લખતા, હમણાં પહેલાં જોઈ લેજો કેટલા રૂપિયા વધે છે, ચેક કરો. તો 0 0 0 એટલે અહીંયા આવશે સમથિંગ 6 4 10 18 વધી પડી 1 3 ને 1 4 ને 8 12 વધી પડી 1 5 ને 1 6 2 8, 8 ને 3 11 વધી પડી 1 ને 3 4, 3,30,000 તમારે લખવાના નથી હમણાં, 3,30,000 નફો આવ્યો, બરાબર છે. હવે 3,30,000 નફો જે આવ્યો, આ નફો કેવો કહેવાય? હજી આપણે કમિશન આપ્યું નથી, તો જ્યારે દાખલામાં લખ્યું હોય કમિશન આપ્યા બાદના નફા પર 10% કમિશન આપો, ત્યારે એક આ સૂત્ર યાદ રાખજો, કમિશન બરાબર કમિશન ગણ્યા પહેલાનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. ઓકે, તો કમિશન ગણ્યા નફો કેટલો આપણો આવ્યો? 3,30,000 × 10/100 વત્તા 10, એટલે 3,30,000 × 10/110, મીંડ ગયો 11 3 33, તો કેટલું કમિશન આવ્યું? 30,000 રૂપિયા કમિશન આવે. કેલ્સીમાં ચેક કરી લ્યો, 3,30,000 × 11 એટલે 30,000 કમિશન આવે. હવે આ કમિશન લખીએ છીએ આપણે અહીંયા, હિરલનું કમિશન 30,000, એની બીજી અસર ચાલુ ખાતામાં જમા બાજુ, કમિશન ખાતે 30,000. જો હવે તાળો મેળવી દઉં, હવે અહીંયા નફો મેં 3,30,000 લખ્યો હતો,
પણ 30,000 કમિશન આપતા હવે નફો કેટલો રહેશે? 30 ઘટી ગયા એટલે નફો રહેશે કેટલો? તો કે 3 લાખ. ઓકે, હવે આ 3 લાખ નફો કેવો કહેવાય? આ 3 લાખ રૂપિયા નફો કમિશન અપાઈ ગયું? તો કે હા, કમિશન આપ્યા બાદનો. તો હવે કમિશન આપ્યા બાદના નફાના 10% કમિશન આપવાનું છે, એટલે કે 3 લાખના 10% કરો તો 30,000 આવી ગયા. બરોબર, તો પહેલાં આપણી પાસે 3 લાખ નહોતા, એટલા માટે આપણે શું મૂકવાનું? સૂત્ર મૂકવાનું, કમિશન બરાબર કમિશન ગણ્યા પહેલાંનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર, એટલે તમને કમિશન મળે. આ ખાસ ધ્યાન રાખજો ગણતરીનું. ઓકે, હવે આ 3 લાખ રૂપિયા નફો ભાગીદારો વચ્ચે વહેંચી દેશું. ચોખ્ખો વહેંચણી પાત્ર નફો રકમમાં પ્રમાણ શું આપ્યું હતું ચેક કરો. નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં કેટલું આપેલું છે? 3:2 આપેલું છે. 3:2 પ્રમાણમાં આને વહેંચી દો 3 લાખ રૂપિયાને, તો કેટલા કેટલા આવશે? ને ક્યાં લઈ ગયા નફો? ચાલુ ખાતે લઈ ગયા ભદ્રેશ અને હિરલો. ઓકે, 3 લાખને 3:2 ડિવાઈડ કરો, કેટલા આવશે? કેલ્સીની મદદથી કરો તો 1,80,000 અને 1,20,000 આવે. 3 લાખ ભાંગ્યા પહેલાં 5 કરો એટલે કેટલા આવ્યા? 60,000. 60,000 ગુણ્યા 3 અને 60,000 ગુણ્યા 2 એટલે 6×3=18, 1,80,000 અને 6×2=12, 1,20,000. હવે નફો જે આવ્યો એ ભાગીદારો વચ્ચે વેચી દઈએ અહીંયા ચાલુમાં જમા બાજુ. ચોવપા નફો તો 1,80,000 અને 1,20,000. ઓકે, ચાલો હવે મૂડી ખાતાની ચાલુ ખાતાની બાકી જુઓ. મૂડી ખાતામાં એક પણ એન્ટ્રી આવી નથી, ખાલી માત્ર બાકી જ આવે. એની બાકી આગળ લઈ ગયા લાવ્યા, બધી જ વસ્તુ ક્યાં આવી? મૂડી સિવાયની બધી વસ્તુ ચાલુ ખાતામાં જોવા મળી. 2,40,000, 1,80,000 એની જ બાકી આવશે. 2,40,000 અને 1,80,000.